નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. હવે ખાસ તો આપણે આ ચેનલ પર જે મિત્રો નવા આવ્યા છે તે તમામ મિત્રોને વિનંતી છે કે અમારે આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી અન્ય લોકો સુધી માહિતી પહોંચી શકે. હવે ખાસ તો આજે વાત એ કરવાની છે કે આપણે આખા ગુજરાતના વરસાદના કાર્યક્રમ રજૂ કરીએ છીએ, પણ આપણી ચેનલ પર કચ્છના પણ ઘણા બધા મિત્રો જોડાયેલા છે અને કચ્છના ઘણા બધા મિત્રોએ મને એવી એક વિનંતી કરી હતી કે પરેશભાઈ, તમે આગાહી કરો છો આખા ગુજરાતની, પણ એક વિડીયો અમારા કચ્છ માટે સ્પેશિયલ બનાવીને મોકલો જેથી કરીને અમને ખ્યાલ આવે કે કચ્છની અંદર ક્યારે અને કેવો વરસાદ થવાની સંભાવનાઓ છે. તો હું અહીં આપને જણાવી દેવા માગું છું કે આ વિડીયોની અંદર કચ્છની જાહેરાત કરતાં હું આપને અહીં બતાવું છું કે કચ્છની અંદર 3 જુલાઈથી લઈને 10 જુલાઈ સુધી વાવણીનો સારામાં સારો વરસાદ 3 થી 5 ઇંચ જેવો થઈ જશે. અને એ વરસાદ છે એ પહેલો વરસાદ હશે કચ્છની અંદર 3 જુલાઈથી 10 જુલાઈનો, અને સારામાં સારો વરસાદ થશે. ત્યારબાદ બીજો રાઉન્ડ છે 16 જુલાઈથી લઈ અને 22 જુલાઈ દરમિયાન આવશે, એની અંદર પણ એક સારો એવો વરસાદ થવાની સંભાવનાઓ છે. એ પછી 27, 28 અને 29 જુલાઈ એમાં પણ કચ્છની અંદર મીડિયમથી વ્યવસ્થિત સારો વરસાદ થવાની સંભાવના છે અને અમુક એરિયાની અંદર એ વરસાદ ન પણ થાય એવું પણ બનશે. અને ત્યારબાદ ઓગસ્ટમાં આપણે જોવા જઈશું તો ઓગસ્ટની અંદર 5 ઓગસ્ટથી લઈને 14 ઓગસ્ટ સુધી સમગ્ર કચ્છની અંદર છૂટાછવાયા ઝાપટા પડશે, એટલે જે શ્રાવણ મહિનામાં વરસાદ જે આપણે જોતા હોય એ ટાઈપનો વરસાદ 5 ઓગસ્ટથી લઈ અને આપણે 14 ઓગસ્ટ સુધીમાં જોવા મળશે અને એ સમગ્ર કચ્છની અંદર જોવા મળશે. અને એ પછીના જે ઓગસ્ટ મહિનાની 22 તારીખથી લઈ અને 28 ઓગસ્ટ છે ત્યાં સુધી પણ આપણે છૂટાછવાયા ઝાપટા પડતા રહેશે. ત્યારબાદ સપ્ટેમ્બર મહિનાની અંદર જાઓ તો ખાસ કરીને સપ્ટેમ્બર મહિનાની અંદર 5 સપ્ટેમ્બરથી લઈને 14 સપ્ટેમ્બર સુધી સમગ્ર કચ્છની અંદર એક સારામાં સારો વરસાદ અને કુવા બોર નદી તમામ જગ્યાએ પાણી થઈ જાય એ ટાઈપનો વરસાદ જોવા મળશે. અને ત્યારબાદ સપ્ટેમ્બર મહિનાની 16 તારીખથી લઈ અને 24 તારીખ સુધી છૂટાછવાયા ઝાપટા અને અમુક વિસ્તારની અંદર મધ્યમ વરસાદ જોવા મળશે. અને સપ્ટેમ્બર મહિનાની 27, 28 અને 29 આ જે એન્ડની તારીખ છે એની અંદર પણ કચ્છના અમુક વિસ્તારની અંદર સારો એવો વરસાદ જોવા મળશે. અને એ પછી સપ્ટેમ્બર પછી ઓક્ટોબર મહિનાની અંદર ખાસ કરીને 3, 4 અને 5 ઓક્ટોબરની અંદર વિદાય લેતો હોય એવો વરસાદ અમુક અમુક જગ્યાએ બપોર પછીના સમયે જોવા મળશે. અને કચ્છની અંદર પણ ગાજવીજનું પ્રમાણ વધારે રહેશે અને ખાસ કરીને જુલાઈ મહિનાની અંદર પણ આપણે ગાજવીજનું બહુ જોવા મળશે. અને આનાથી વિશેષ પણ આપણે કચ્છની કોઈ માહિતીની જરૂર હોય તો પણ આપ ગમે ત્યારે અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો. રજા આપશો, ધન્યવાદ.